સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ તાલુકાના ઓરાણ ગામે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તની રજૂઆત થઈ હતી જેને લઈને આજે ઓરાણ ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયતના અધિકારી દ્વારા સદસ્યોને જાહેર વિહ લેવામાં આવ્યો હતો જેમાં પંચાયતના ચૂંટાયેલા સાત સદસ્યોમાંથી છ સદસ્યો સરપંચ વિરુદ્ધ જતા હતા ત્યારે તાલુકામાંથી આવેલા અધિકારી દ્વારા સરપંચને હોદ્દા પરથી બરતરફ કર્યા હતા પ્રાંતિજના ઓરાણ ખાતે આવેલ ઓરાણ ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી જે એચ કાપડિયાને ઓરાણ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને તાલુકા વિકાસ અધિકારી જે એચ કાપડિયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ એકવીસ બે હજાર ઓગણીસની શુક્રવારના રોજ અશ્વિનભાઈ પટેલ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ઓરણ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયતના સદસ્યોનો વી લેવામાં આવ્યું હતું જેમાં સાત સદસ્યો ઓરણ ગ્રામ પંચાયતના શેખ સાકરમિયા નાબ નબીર મિયા પઠાણ સબાનાબાનું નસીબ ખાન પઠાણ નબર મિયા રાઠોડ સુનીતાબેન લક્ષ્મણ સંઘ મકવાણા અંજુબા નરેન્દ્રસિંહ પટેલ ગોવિંદભાઈ પ્રભુદાસ સદસ્યોએ સરપંચ વિરુદ્ધ આંગળી ઊંચી કરી હતી તો એક સદસ્ય પટેલ રમણભાઈ પુંજાભાઈ દ્વારા સરપંચ પક્ષમાં આગળ ઊંચી કરી હતી પણ સદસ્યોની બહુમતી પુરવાર થતાં ઉપસ્થિત તાલુકા પંચાયતમાંથી હાજર અધિકારી અશ્વિનભાઈ પટેલ દ્વારા સરપંચ સૈયદ કરામત અલી બાકર અલીને સરપંચ પદેથી બરતરફ કર્યા હતા તો ઉલ્લેખનીય છે કે સરપંચની ચૂંટણી ગ્રામજનો દ્વારા સીધી થતી હોય છે અને તેઓ દ્વારા સરપંચ નિમાવવામાં આવે છે ત્યારે હાલ તો ગ્રામજનો દ્વારા ચૂંટાયેલા સદસ્યો દ્વારા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરી બળ તરફ કર્યા છે ત્યારે આવનાર દિવસોમાં સરપંચની ચૂંટણી ફરી યોજાશે ત્યારે ગ્રામજનો દ્વારા સરપંચ નિમાવવામાં આવશે ત્યારે હાલ તો ગ્રામજનોએ ચૂંટાયેલી લક્ષી સરપંચને સદસ્યોએ ઘર ભેગા કર્યા છે ત્યારે સરપંચને ચૂંટવાનો અધિકાર જો ગ્રામજનોનો હોય તો સરપંચને બળ તરફ કરવાનો અધિકાર પણ ગ્રામજનોને હોવો જોઈએ નિતેશ શાહ સાથે સંજય રાવલ જેડેશ ટીવી પ્રાંતિજ